ઓહો આવી ગયા તમે, આજે તો હું બહુ ખુશ છું. ઇતની ખુશી કારણ છે ભાઈ, ખુશીનું કારણ છે. યુટ્યુબ ઉપર તો પહેલેથી જ અમે યુટ્યુબર્સે ટિકટોક વિરુદ્ધ ખાસા ટાઈમથી એક જંગ છેડી હતી એવું કહી શકાય, જ્યારેથી કેરીભાઈનો પ્રોબ્લેમ થયો હતો ત્યારથી જ. તેરે બાપ કી પાસ ક્યા સબૂત હૈ કે તું ઉસકા બેટા હૈ? પણ હમણાં જે આપણી ભારત સરકારે જે નિર્ણય લીધા છે, આપણા મોદી સાહેબને મોટા ભાઈએ જે નિર્ણય લીધા છે, જે 59 એપ્સ જે બેન કરી છે, એમાં ઘણી બધી એપ્સ એવી છે કે જે આપણે યુઝ કરતા હતા અને આપણને ખબર નહોતી કે ભાઈ આ ચાઇનાની એપ છે. તો એના માટે હું તમને કહી દઉં, હજુ પણ જો તમારા ફોનમાં કોઈ એવી એપ છે કે તમને એનું ઓરિજિન કન્ટ્રી ખબર નથી, તો તમે ગૂગલ ક્રોમમાં જઈ અને ત્યાં આગળ એ એપ અને પછી ઓરિજિન કન્ટ્રી એવું લખશો, એટલે તમને ત્યાં આગળ ખ્યાલ આવી જશે કે એ એપની ઓરિજિન કન્ટ્રીની હેડ ઓફિસ ક્યાં છે. બરાબર છે? તો આ રીતે તમે ચેક કરી શકો છો. બાકી જે બેન કરી છે એપ, એના વિશે માહિતી આપો. આજે હું તમને વિકલ્પો આપવા જઈ રહ્યો છું. ધારો કે કેમ સ્કેનર થઈ ગઈ કે ઝેન્ડર થઈ ગઈ, એ જે કામ કરતી હતી આપણા ફોનમાં, એના વિકલ્પ રૂપે આપણે કઈ એપ્લિકેશન યુઝ કરી શકીએ અને આપણા કામને સરળ બનાવી શકીએ. પહેલાં પહેલાં જોઈ લે કે કઈ કઈ એપ આપણી ગવર્મેન્ટે બેન કરી છે. તો એમાં ટિકટોક છે, શેરિટ છે, યુસી બ્રાઉઝર છે, કેસ ઓફ કિંગ્સ છે, વી ચેટ છે, યુસી ન્યૂઝ છે, ઝેન્ડર છે, પછી હે હગો ખુલે મેં હગના બંધ કરો. ચાઇના વાળાને આના માટે પણ એપ્લિકેશનની જરૂર પડે? બાય ધ વે, જોક્સ અ પાર્ટ, તો એવી 59 એપ્સ છે, 59 એપ્સ છે. તો એમાં આપણે વાત કરીએ એ એપ્સના વિકલ્પની. યુસી બ્રાઉઝર, બરાબર છે? જો તમારા ફોનમાં યુસી બ્રાઉઝર હોય તો તમે એમાં પણ ઘણી બધી પ્રોબ્લેમ્સ હતા. યુસી બ્રાઉઝરમાં ઘણા એવા ન્યૂઝ આવતા હતા. એક ઓપ્શન છે, ગૂગલ ક્રોમ તમે વાપરી શકો અથવા જીઓ બ્રાઉઝર વાપરી શકો. જીઓ આપણા ઇન્ડિયાનું છે, ધીરુભાઈનું, બરાબર. ઝૂમ મીટિંગ એપ, જે હમણાં લોકડાઉન વખતે ઘણી બધી ચાલી હતી, પ્રચલિત થઈ હતી, એના પણ ઘણા ઇસ્યુ હતા, બરાબર. સિક્યોરિટી પર્પઝને લીધે ઘણા ઇસ્યુ હતા. તો ઝૂમ મીટિંગ સિવાય તમે ગૂગલ મીટનો ઉપયોગ કરી શકો અથવા વેબએક્સ એપ્લિકેશન છે એનો ઉપયોગ કરી શકો છો. ઝેન્ડર અને શેરિટ, ઝેન્ડર તો મેં પણ વાપરી છે, ખૂબ વાપરી છે, બરાબર છે. પણ અત્યારે લગભગ લાસ્ટ વીક આ એનાઉન્સમેન્ટ થયું, એના પહેલાંના લાસ્ટ વીક જ મેં ઝેન્ડર અને ઇન્સ્ટોલ કરી. એની જગ્યાએ ફાઇલ્સ બાય ગૂગલ તમે યુઝ કરી શકો અથવા શેરઓલ છે, જીઓ સ્વિચ છે, આ ત્રણ એપ્લિકેશન છે. પહેલાં પહેલી ફાઇલ્સ બાય ગૂગલ બેસ્ટ છે, જીઓ સ્વિચ છે એ પણ એક ઓપ્શન હોઈ શકે તમારા માટે ફાઇલ શેરિંગનો. આગળ વધે કેમ સ્કેનરની વાત કરીએ, જ્યારે આપણે કોઈ ડોક્યુમેન્ટ સ્કેન કરીને પીડીએફમાં એને કન્વર્ટ કરવા હોય કે પીડીએફ ડોક્યુમેન્ટ્સમાં ઇમેજીસ તમારે અલગ અલગ કરવી હોય, તો કેમ સ્કેનર યુઝફુલ હતું, બરાબર છે. પણ કેમ સ્કેનર એક ચાઇનીઝ એપ છે, તો એના ઓપ્શનમાં એના વિકલ્પ સ્વરૂપે તમે યુઝ કરી શકો છો એડોબ સ્કેન, બરાબર. બેસ્ટ છે, હું એ જ વાપરું છું, એડોબ સ્કેન. માઇક્રોસોફ્ટ ઓફિસ લેન એ એક છે, માઇક્રોસોફ્ટનું સ્કેન એપ્લિકેશન છે, એમાં પણ તમે સ્કેન કરી શકો. બટ હું સજેસ્ટ કરીશ એડોબ સ્કેન ઇઝ ધ બેસ્ટ એપ્લિકેશન ફોર દેટ. ડબલ્યુપીએસ ઓફિસ, એકચ્યુઅલી ડબલ્યુપીએસ ઓફિસ બેન થઈ નથી, ડબલ્યુપીએસ ઓફિસ એ બેન થઈ નથી, પણ ડબલ્યુપીએસ ઓફિસ ઘણા ફોન્સમાં પ્રી ઇન્સ્ટોલ્ડ આવે છે. પહેલેથી તમે ફોન લો છો, પરચેસ કરો તો સાથે જ ડબલ્યુપીએસ ઓફિસ અંદર પહેલેથી જ ઇન્સ્ટોલ હોય છે. તો એના ઓપ્શન સ્વરૂપે તમે માઇક્રોસોફ્ટ સાથે જઈ શકો છો. માઇક્રોસોફ્ટ ઓફિસનું મોબાઈલ વર્ઝન છે એમાં, એ યુઝ કરી શકો છો. વી ચેટનો બેસ્ટ ઓપ્શન છે આપણી જોડે. વોટ્સએપ છે, હાઇક છે, ટેલિગ્રામ છે, બરાબર. વોટ્સએપ તો આપણે યુઝ કરીએ છીએ, બટ હું ટેલિગ્રામ વધારે સજેસ્ટ કરીશ કે તમે જ્યારે ફોટા કે વિડીયો સેન્ડ કરો છો એની ક્વોલિટીને ક્યાંય હાર્મ થતું નથી. એ જે હા ડેટા તમારો યુઝ થશે, બરાબર છે, જે એની MB છે એ વોટ્સએપમાં તમારે લેસ થઈ જશે, પણ ટેલિગ્રામમાં ડેટા ક્યાં પણ લોસ થતો નથી. એ બેઠી ઇમેજ કે બેઠો જે વિડીયો છે, જે રિઝોલ્યુશનમાં હશે તે જ રિઝોલ્યુશનમાં આગળ ફોરવર્ડ થઈ જાય છે. તો ટેલિગ્રામ ઇઝ ધ બેસ્ટ. નેક્સ્ટ એપ લોક છે, ઘણા બધા વાપરતા હતા. 6 સ્માર્ટફોન હોય, અંદર લોક સિસ્ટમ આપેલી હોય, છતાં પણ આપણે એપ લોક ઘણા બધા યુઝ કરતા હતા, બરાબર છે. તો એ એપ લોક જ્યારે તમે સર્ચ કરશો ને ટોપ લિસ્ટ પર આવે છે, એ ચાઇનીઝ એપ છે એપલોક. એની જગ્યાએ તમે નોર્ટન એપલોક વાપરી શકો છો, નોર્ટન સિક્યોરિટી દ્વારા એ છે નોર્ટન એપલોક. આ સિવાય ડ્યુ ક્લીન, કંઈ ક્લીનની જરૂર નહીં હોતી, તમારા ફોનમાં કંઈ પણ ક્લીન કરવાની જરૂર હોતી નથી, છતાં પણ ઝાડુવાળા સિમ્બોલ
ખબર હોય તો, જેવું ક્લીનર લખશો ને તમે ઝાડુવાળા સિમ્બોલ સાથે બધી 50 આવી જશે એપ્લિકેશન. એક પણ એપ્લિકેશનની જરૂર નથી તમારા ફોનમાં, ખાસ કરીને યાદ રાખજો. ડ્યુ ક્લીન, નો નીડ, ફાઇલ્સ બાય ગૂગલ આ કામ કરી દેશે. ફાઇલ્સ બાય ગૂગલમાં 3 ઓપ્શન આવે છે, ક્લીનનો આવે છે, બ્રાઉઝનો આવે છે અને શેરનો આવે છે. આ 3 ઓપ્શન ઘણા બધા હેલ્પફુલ થઈ શકે ફાઇલ્સ બાય ગૂગલ. આ સિવાય જો પરચેઝની વાત કરીએ આપણે તો અલીએક્સ, અલીબાબા .com એક છે. એની ઓપ્શનમાં, જો કે ઇન્ડિયામાં મને નહીં લાગતું કે કોઈ અલીબાબા .com પરથી કંઈ પરચેસ કરતું હોય, પણ એની આપણી જોડે ઓપ્શન છે, ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે. હા, એક વાત કહી દઉં કે એમાં ચાઇનીઝ કંપનીઓનું ઇન્વેસ્ટમેન્ટ હોય છે ફ્લિપકાર્ટ એઝ વેલ એમેઝોનમાં પણ, બરાબર. પણ એઝ અ ઇન્ડિયન વી કેન, યુ નો, ઇટ્સ ઇન્વેસ્ટમેન્ટ, નથિંગ એલ્સ. સો ફ્લિપકાર્ટ ઓર એમેઝોન. બ્યુટી પ્લસ એપ્લિકેશન છે કે જે તમારા સેલ્ફી કેમેરામાં ઘણા ફિલ્ટર્સ એડ કરીને તમને પીક લેવામાં હેલ્પ થાય છે, તો એના માટે એ બ્યુટી પ્લસ ચાઇનીઝ એપ છે. એના માટે તમે યુઝ કરી શકો છો કેન્ડી કેમ અથવા તો પિક્સાર્ટ. પિક્સાર્ટમાં ક્લિક કર્યા પછી પણ ઘણા બધા ફિલ્ટર્સ તમે એને એડિટ કરી શકો છો. આગળ જઈએ તો ટિકટોક એન્ડ લાઇકી, કચરો એપ કે જેણે સારા એવા આપણા છોકરાઓને સાડી પહેરીને નાચતા કરી દીધા એવી ટિકટોક. Stop it. Get some help. Sarma ji ki bigdel baithi TikTok. Any is by Bigo Live and like ya tron. હું તો કહું છું ભાઈ, વિડીયો બનાવવાનો છે, તમારામાં છે કેપેસિટી, બોલવાની તાકાત છે, ફિયર નથી કેમનો. પ્લીઝ કમ ઓન યુટ્યુબ, યુ વિલ ગેટ લવ, બરાબર, તમને પ્રેમ મળશે. હા, પ્રોગ્રેસ લેટ થાય છે એ વાત 100%, પણ એક પ્રોફેશનલ જે તમને એક્સપિરિયન્સ અહીંયા મળશે ને, આઈ ડોન્ટ થિંક કે તમને ક્યાં મળે, બરાબર. યુટ્યુબ છે, આ સિવાય ટિકટોક જેવી જ એક એપ છે રોપસો, બરાબર. તો એ રોપસો ઉપર પણ તમે સ્વિચ થઈ શકો છો. ટિકટોક છોડીને ઘણા બધા ટિકટોકર્સ હવે ઇન્સ્ટા પર બોલાવી રહ્યા છે પોતાના ફોલોવર્સને, બટ રોપસો ઇઝ ધ બેસ્ટ ઓપ્શન ફોર ધેમ. રોપસો ઇન્સ્ટોલ કરી શકો છો. આ સિવાય વિવા વિડીયો, વિડીયો એડિટિંગ સોફ્ટવેર છે. બર્થડેઝના વિડીયો છે કે પછી કોઈ એનિવર્સરીના વિડીયો છે, એવામાં ઘણા બધા લોકો એમાં એડિટ કરતા હતા વિડીયો વિવા વિડીયોમાં. તો એના માટેનું એક ઓપ્શન છે કાઇન માસ્ટર, હું પણ યુઝ કરું છું કાઇન માસ્ટર, બરાબર છે. તો ઇઝ ગુડ ફોર વિડીયો એડિટિંગ. હેલો, બોગસ એપ, ટિકટોકની બેન, બરાબર છે, બોગસ એપ છે હેલો. એની જગ્યાએ તમે યુઝ કરી શકો છો શેરચેટ, બરાબર છે, એના જેવું જ છે, હેલો જેવું જ છે શેરચેટ. આ સિવાય ટર્બો વીપીએન, આઈ ડોન્ટ થિંક કે કોઈને વીપીએનની જરૂર પડતી હશે, એ ઇટ્સ ઓકે, બટ લેટ મી ટેલ યુ, ટર્બો વીપીએન ચાઇનીઝ એપ છે, એની જગ્યાએ તમે યુઝ કરી શકો છો પ્રોટોન વીપીએન, બરાબર છે, સિક્યોર છે. વીપીએન આમ પણ કહેવા પૂરતા સિક્યોર હોય છે, સો જેને ખબર છે કે વીપીએનના શું યુઝિસ છે, તો એ લોકો માટે પ્રોટોન વીપીએન તમે સ્વિચ થઈ શકો છો. ત્યાં પબજી, પબજી બેન થઈ નથી, હવે પબજીમાં એક વસ્તુ છે, પબજી પીસી જે છે, પીસી ઉપર જે રમાય છે પબજી પીસી, એ પબજી સાઉથ કોરિયન એપ્લિકેશન છે, સાઉથ કોરિયન ગેમ છે એવું કહી શકાય. સાઉથ કોરિયામાં એ ડેવલપ થઈ હતી, તેના ડેવલપર્સ છે સાઉથ કોરિયાના, પીસી પર રમાય છે તે. હવે ત્યાંથી લાઇસન્સ ખરીદ્યું ટેન્સેન્ટ નામની કંપનીએ, એણે મોબાઈલ વર્ઝનમાં કન્વર્ટ કરી. ટેન્સેન્ટ ચાઇના કંપની છે, બરાબર, એટલે એણે લાઇસન્સ કર્યું, પરચેસ કર્યું, અને એ પબજી તમારા મોબાઈલમાં તમે રમો છો એ ચાઇનીઝ એપ છે. પણ જો પીસી પર રમતા હો તમે, તો એ તમારી સાઉથ કોરિયન એપ્લિકેશન છે, સાઉથ કોરિયન ગેમ છે એવું કહી શકાય. તો પબજીનો બેટર ઓપ્શન, ઇટ્સ ટુ ડિફિકલ્ટ ટુ ફાઇન્ડ, બટ લેટ મી ટેલ યુ, ફ્રી ફાયર છે, ફ્રી ફાયર ગેમ છે, સિંગાપોરમાં ડેવલપ થયેલી છે, સિંગાપોરની ગેમ છે, બરાબર. તો આ હતા વિકલ્પો કે જે તમારા કામને થોડા ચાઇનીઝ વગર, બરાબર, ચાઇનીઝ માલ સામાન જેવી ચાઇનીઝ એપ્લિકેશન એના વગર તમને આપણા દેશને સપોર્ટ કરવા માટે ખૂબ જ જરૂરી હતા વિકલ્પો આપવા. આપણો દેશ અત્યારે ફૂલ મૂડમાં છે ફાઇટ આપવા માટે, તો એમાં આપણે ચૂની ચૂનીને એમના સૈનિકો તો મારી નથી શકતા, પણ ચૂની ચૂનીને એપ્લિકેશન તો અનઇન્સ્ટોલ કરી જ શકીએ, એ આપણો ફર્જ છે, બરાબર છે. તો આશા રાખું છું આપ આ બધી જ એપ્લિકેશન ધ્યાનમાં લેશો. જે 59 એપ્લિકેશન બેન કરી છે તે અહીંયા જોઈ શકો છો લિસ્ટ, બરાબર, અને મોસ્ટ ઓફ ફરે છે સોશિયલ મીડિયા પર, તમને ખબર જ હશે. તો ચૂની ચૂનીને, વીણી વીણીને આ તમારા ફોનમાં રહેલા જે દુશ્મન છે ચાઇના, એને અનઇન્સ્ટોલ કરો. ખરેખર તમે જો જાણશો કે આ એપ શું કરતી હતી, આઈ થિંક આઈ એમ ગોઈંગ ટુ મેક અનધર વિડીયો ફોર દેટ. તો જણાવી દઈશ કે શું હતું આની પાછળ, શું છે કારણ આને અનઇન્સ્ટોલ કરવાનું કે આને બેન કરવાનું, બરાબર.